રાજસ્થાનના વતની અને કિમ મુકામે રહેતી એક પરિણીતાને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ મીડિયા સમક્ષ ન્યાયની માંગણી કરી હતી, જેમાં આરોપી દહેજ માંગતો હોય અને અન્ય મહિલા સાથે સંબંધ રાખીને પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હોય, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજસ્થાની વતની પરિણીત મહિલાના 8 વર્ષ પહેલા અર્જુન ખટીક સાથે લગ્ન થયા હતા. પરિણીતાને 2 સંતાનો, જોકે થોડા વર્ષો બાદ પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોય, જેને લઈને પતિ અર્જુન ખટીક વારંવાર પરિણીતા પાસે 20 લાખ જેટલી દહેજની માંગણી કરતો હતો, મારઝૂડ કરતો હતો અને સાસરિયા પક્ષ દ્વારા મારામારી કરવામાં આવતા હોવાથી પરિણીતાએ પોતાના પિતાને સમગ્ર ઘટના જણાવી હતી, જેને લઈને પરિણીતાએ ફરિયાદ નોંધી હતી, મીડિયા સમક્ષ ન્યાયની માંગણી પણ કરી હતી. આજના આધુનિક યુગમાં પણ લોકો દહેજ માંગી રહ્યા છે અને આજે પણ મહિલાઓ ત્રાસ અનુભવી રહ્યા છે, ત્યારે મહિલા પોતાના સંતાનો સાથે ન્યાય માટે ઝંખી રહ્યા છે અને પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી બચાવવા સમાજને અપીલ કરવામાં આવી છે. મેરા નામ રોશનલાલ ખટીક. મેરી સમસ્યા યહ હૈ કે મેરે બચ્ચી કો શાદી કરવાઈ હૈ કિમ મેં. પેરુલાલ જી કા બચ્ચા હૈ અર્જુનલાલ, ઉનકી સાસ હૈ નારાયણીબાઈ. વાહ, ઇન્હોને 3 સાલ સે ઇસ બચ્ચી કો પરેશાન કર રખી હૈ ઓર દહેજ કે દહેજ માંગતે હૈ કે 20 લાખ રૂપિયા લા ઓર યું તું રે. ઉનકા મેરે જમાઈ કા બાર પગ હૈ, કિસી ઓર કે સાથ મેં સંબંધ હૈ, ઇસીલિયે ઇસ બચ્ચી કો બોલે કે મેં તેરે કો નહીં રખના ચાહતા હું. મેં એ ચાહતા હું કે મેરી બચ્ચી પ્રેમ સે રહે, યહાં આરામ સે રહેવે, ને મિલજુલ કે રહેવે, ને દો બચ્ચી હૈ યે કહાં જાને વાલી હૈ. ઇસીલિયે મેં અપને સમાજ કો યે હા ખર્ચે કી મેં ચાહતા હું નહીં તો ઇસકા ખર્ચા ઉઠાવે વો, ને ભરણ પોષણ કા કામ કરે. અચ્છા, મતલબ આપને પોલીસ પર કમ્પ્લેન કી, પોલીસ દ્વારા ક્યા? પોલીસ દ્વારા હમકો યે બતાયા ગયા કી 6 મહિને કે લિયે પાબંદ કર દિયા ગયા. मेरा नाम कमला कुमारी खटी. क्या समस्या है? मेरे पति और मेरे को मारते हैं, सास ससुर भी मारते हैं, और मेरे को कुछ खाने का पीने का मांगती हूँ तो भी मारते हैं, और मेरे को ये मतलब मेरे को दहेज मांगते कि तेरा 20 लाख रुपये मेरे को दे तू ला के, और मेरा कुछ भी कुछ मांगते तो लात घूमे से मेरे को मारते, और मेरे माथे पर बहुत मारा है, सर पे लकड़ी से, और यूँ मतलब घूमे लाते से बहुत मेरे को पीट मार पीट करते हैं मेरे साथ में, और वो दूसरी लड़की के साथ में चक्कर है उसका, वो मेरे को एक मेरे से संबंध नहीं रखता है, वो दूसरी साल लड़की के साथ में रखता है वो. अच्छा, शादी हुआ कितना टाइम? मेरा शादी हुआ 8 शादी हुआ 8 साल शादी हुआ ना 8 साल हो गया साहब. वो मेरे से कभी कभी अच्छा रहे होगा, थोड़ा दिन मेरे को ऐसा ऐसे करे मेरे साथ में सास ससुर भी. प्रतिबंध लगाया उनके ऊपर, मतलब 6 महीने का, मतलब ये लड़की इधर रह सकेगी. मतलब उनके पापा ने बोले कि आप इसको लेके जाओ, मेरे ऊपर नहीं छोड़ना इसके पापा, कल कुछ भी कर बैठेंगे वो मेरे ऊपर नहीं है, तो वो जिम्मेदारी नहीं. अभी उसके पापा ने ऐसे बोल दिए, तो मैं मेरे पापा के साथ में मैं मेरा गांव जा रही हूँ.